હેલો, હું છું આજે રાધિકા, રેડિયો સિટી 91.1 સાથે. આજે અમે એક સુપર ક્રેઝી વસ્તુ કરવા જઈ રહ્યા છીએ. તેના રગ રગમાં અમદાવાદ સિટી વસે છે, એ અમદાવાદ સિટીને બહુ સરસ રીતે ઓળખે છે. અને એવા જ બે અત્યારે અમદાવાદીઓ મારી જોડે છે, પ્રકાશ અને અમરદીપ. હવે એમનું કેવું એમ છે કે એ લોકો અમદાવાદને બહુ સરસ રીતે ઓળખે છે, તો આજે એક ટાસ્ક કરવાના છીએ. એમના આંખ પર પટ્ટી બાંધવામાં આવશે, બે જગ્યાએ લઈ જવામાં આવશે, અને પછી જોવામાં આવશે કે સુગંધથી, અવાજથી, સ્વાદથી ઓળખી શકે છે એ જગ્યાને કે નહીં. એટલે જો અમદાવાદમાં કોઈ આવે તો એવી એક કઈ જગ્યા જ્યાં તમે એને લઈ જ જાઓ 100%. રિવરફ્રન્ટ ઇઝ બેસ્ટ ફોર ધેટ ઇઝ અ યુનિક પ્લેસ ફોર અમદાવાદ. વી કેન સે વી આર ઇન અમદાવાદ. ઓકે, તમને શું લાગે છે? આઈ હેવ પ્રાઉડ ફોર ધેટ. હું ભાજી પાવ ખાવા લઈ જઉં, ઓનેસ્ટ. અચ્છા, ભઠ્ઠા. અરે વાહ. ખબર પડી બોલતા નહી, કોને ખબર પડી, હાથ ઊંચો કરો. ઓકે, બંને ને પડી છે. સ્ટેડિયમ સર્કલ. પણ જગ્યાનું નામ શું છે? દાસ. દાસ. ઓકે, ઉભા રહેજો. તમને શું લાગે છે આ કઈ જગ્યા છે? કમન છે, અહીંયા નહેરુનગર. આપણા કમન છે ત્યાં. નહેરુનગર. સારું, અને કયા કમન છે? દાસના. હા, સારું, હવે ઉભા રહેજો બંને જણા. સુગંધી પણ ખબર પડી. તમને કેવી રીતે ખબર પડી કે આ દાસના ખમણ છે? પાછું અમને તો સ્ટેડિયમ વાળા જ છે. એનું રીઝન એ છે કે એક તો જયારે દહી વાળા ખમણ જયારે મને સ્મેલમાં આપ્યા ને, એ જનરલી બધે મળતા નથી, અને હું નોર્મલી અહીંયા લેતો જ હોઉં છું અને ખાતો હોઉં છું, એટલે મને કોન્ફિડન્સ હતો કે આ જ જગ્યા હશે. અચ્છા, એટલે આઈ એમ વેરી મચ કોન્ફિડન્સ કે આ દાસ જ છે અને સ્ટેડિયમ વાળું જ હશે. વેરી નાઇસ. એન્ડ ધ ઓનર ઓફ દાસ ખમણ, ભાવિક ઠક્કર, ઇઝ વિથ અસ, એન્ડ હી ઇઝ રીલી હેપી કે એ આ બંને વિનર ને એમના તરફથી ગિફ્ટ આપવા માંગે છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. સો યસ, વી આર રેડી. અમે નેક્સ્ટ ડેસ્ટિનેશન પર જવા માટે તૈયાર છીએ. ત્યાં જઈને જોઈએ કે આ રગ રગમાં અમદાવાદ સિટી આ બંને કન્ટેસ્ટન્ટના રગમાં વસે છે કે નથી વસતું. સો યસ, અમે બીજી જગ્યાએ આવી ગયા છીએ ને આ લોકોને હવે એ કહેવાનું છે કે આ કઈ જગ્યા છે. ઓકે, મણું ખોલો. બોલતા નહીં, હા, ખબર પડી હોય તો. મણું ખોલો. ખબર પડી તમને? ખબર પડી, તમે મને કાનમાં કહી દો કઈ શું નામ છે. હા, ગોલ્ફી છે. કઈ જગ્યાની? ગિરીશ કોલરી. ઓકે, ઉભા રહે છો. હવે તમને ખબર પડી, તમે બોલો કઈ જગ્યાની? અસરફી. અસરફી. ઓકે ભાઈ, હવે આમની પટ્ટી ખોલી દો જરા, એટલે અમને ખબર પડી જાય. તમારો આન્સર રાઈટ છે, અશરફી. અશરફી છે. યસ, સો બે ટાસ્ક કમ્પ્લીટ થઈ ગયા છે, અને આમના રગરગમાં અમદાવાદ સિટી વસે છે. અમરદીપ ભાઈના રગરગમાં થોડું વધારે વસે છે, એમણે એકદમ આમ જગ્યા સાથે કહી દીધું હતું, વિચ ઇઝ રીલી નાઇસ. તો આજના વિનર આ બની ગયા છે અમરદીપ ભાઈ, જેમને હું આ ટ્રાઈ કરી રહી છું. કોંગ્રેચ્યુલેશન. અને આપણે ઇક્વલી મજા કરી છે, ઇક્વલી આ અમદાવાદને જાણે છે. એક જગ્યા ન જાણી શકે, દેટ ડઝન્ટ મીન કે અમદાવાદ માટેનો એમનો પ્રેમ ઓછો થઈ ગયો.
તો એક પ્રાઇઝિંગ કે લિયે કોંગ્રેચ્યુલેશન્સ.